मोटा वराछा उत्तराण खाते वीआईपी रोड पर आवेला एम्पोरिस गैलेक्सी बिल्डिंग में सोमवार ना रोज एक बाळक लिफ्ट में फसायुं हतुं, जेने फायर ब्रिगेड की मदद थी बहार काढवामां आव्युं हतुं। जो के फ्लेट ना रहीशोए अवार नवार सर्जाती दुर्घटनाओने लईने बिल्डर द्वारा छेतरपिंडी करवामां आवी होवाना आक्षेप पण लगाव्या छे। लिफ्टनी साथे जनरेटर पण नबळी गुणवत्तानुं अने गटर लाइननी योग्य व्यवस्था होवाना छतां फायर ब्रिगेड ना वाहनों पण अंदर आवी शके तेम न होवाना आक्षेप पण करवामां आव्या छे। बिल्डर द्वारा मेंटेनेंस ना नामे 2% रूपिया उघरावी गजवे नाखी दीधा होवाथी लोकोने योग्य सुविधा न मळती होवाना आक्षेप पण करवामां आव्या छे। जेनी सामे बिल्डरे कह्युं छे के आक्षेपो तद्दन खोटा छे, अमे योग्य व्यवस्था करी ज छे पण रहीशो तेनो योग्य उपयोग करता नथी। मारुं नाम जितेन्द्र भल्लर छे। मारे एम्पोरियस गैलेक्सी पुष्कर इन्फ्रा बिल्डरना बिल्डिंग में हवे काले जे छोकरो फसाई गयो ते बाबतनी अमे चर्चा 1.5 वर्षथी बिल्डर साथे करता आव्या छीए के भाई आ बिल्डिंग में जेटली पण लिफ्ट आपेली छे ए बधी लो क्वॉलिटीनी लिफ्ट छे अने वारंवार बगड़े छे। एवुं नथी के अमे एने खोटुं लो क्वॉलिटी कही दी, वारंवार 8 लिफ्ट छे अमारी टोटल। ए 8-8 लिफ्टमांथी महिनामां एकाद बे तो बंद पड़ेली ज होय। अने एक वक्त तो बी बिल्डिंगनी जेमां काले छोकरो फसाई गयेलो हतो एनी सामेनी लिफ्टमां 3 जणा ऊपर जता हता 6ठा माळे, એ 5માં માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં નીચે ગઈ, પણ તો એ સ્પીડ ઓછી હતી એટલી એટલે કોઈ જાનહાની ન થઈ, પણ એ વ્યક્તિને આજની તારીખમાં કમરનો દુખાવો છે। આ બાબતથી પણ અમે બિલ્ડર સાથે ડિસ્કસ કરેલ તો એમણે એવું કીધું કે ભાઈ જે છે લિફ્ટ આ છે, હવે બદલી નહીં શકાય। અમે લોકોએ ખર્ચો કરી નાખેલ, અમે એમને કીધું કે ભાઈ અમે તમને પૈસા લક્ઝરિયસ ટાઈપના બિલ્ડિંગ તમે કીધેલું કે ભાઈ અમે તમને સ્ટાન્ડર્ડતા બધી આપશું, તો સ્ટાન્ડર્ડતા કોઈ વસ્તુ આપી નથી। અમારા બિલ્ડરે અમારી સાથે ઘણી બધી જાતની છેતરામણી કરી છે। એમણે 2% એક્સ્ટ્રા ડેવલપિંગ ચાર્જ લઈને 2% એક્સ્ટ્રા ડેવલપિંગ ચાર્જ લઈને પણ કોઈ ડેવલપ કર્યું નથી। અને અમારે તે વખતે શરત હતી કે ભાઈ તમારું કામ પૂરું થાય એ પછી અમે જ્યારે હેન્ડઓવર કરીએ બિલ્ડિંગ ત્યાર પછી તમારું મેન્ટેનન્સ ઉઘરાવવાનું થશે। તો આવું મેન્ટેનન્સ ઉઘરાવવાનું એ લોકો કેટલા ટાઈમથી શરૂ કરવાનું કહે છે અને ધમકીઓ આપે છે કે ભાઈ જો તમે મેન્ટેનન્સ નહીં આપો તો અમે લોકો તમારી સોસાયટી છોડીને ચાલ્યા જશું। અમે એમને કીધું ભાઈ તમે મેન્ટેનન્સ શું કામ માગો, આપણે શરત હતી કે તમે ડેવલપ કરીને અમને સોસાયટી સોંપશો ત્યારે અમે તમને મેન્ટેનન્સ આપશું। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે સાહેબ એમણે બ્રોશરની અંદર જેટલા પણ વાયદા કરેલા હતા એ વાયદા એણે સ્વીકારેલા છે, એવું નથી કે નથી સ્વીકાર્યા, પણ સ્વીકાર્યા પછી પણ કોઈ માંગ તે એણે પૂરી કરી નથી। એણે 2 વ્હીલ અને 2 પાર્કિંગ, 4 વ્હીલના 2 પાર્કિંગ, એ પાર્કિંગ એમણે આપવાની સતત ના પાડી છે કે ભાઈ અમારાથી જે પાર્કિંગ અપાણા છે એમ એમ એ કહે છે કે અમારે એક્સ્ટ્રા 12 પાર્કિંગ આપેલા છે, પરંતુ મારે ગાડી કાઢવી હોય તો 5માં માળવાળાને કે બાજુવાળા જે ગાડી છે એને બોલાવવો પડે કે ભાઈ તમારી ગાડી હટાવો પછી મારી ગાડી નીકળે। મારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો? અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે જ્યાં સુધી અમને કાયદા ઉપર વિશ્વાસ છે અને ભરોસો છે એટલે અમે લોકો ત્યાં સુધી લડત લડતા રહેશું કે જ્યાં સુધી અમને, કેમ કે અમે લાખો રૂપિયા સાહેબ ટીપે ટીપે પૈસા ભેગા કરીને અમે ફ્લેટ લીધેલો છે અને જો આવી રીતના અમારી સાથે ચીટિંગ કરે તો આમાં જીવવું કેવી રીતે।